ब्रेकिंग न्यूज सामे आया छे। राजकोट तरफ थी राजकोट में समरस गर्ल्स होस्टेल में युवतियों धरना सामे आया छे। समरस गर्ल्स होस्टेल में युवतियों धरना नो मामलो विविध प्राथमिक समस्या ने लई अने युवतियों धरना सामे आया छे। युवतियों द्वारा धरना करवामां आव्या छे। विद्यार्थिनीओए होस्टेल बहार बेसी अने धरना कर्या छे। एनएसयूआई युवतियों समर्थन में आव्यु छे। विद्यार्थिनीओए होस्टेल बहार बेसी अने धरना कर्या छे। तेमणे होस्टेल में जे तकलीफो पड़ी रही छे जेना कारणे युवतियोए आ धरनानु शस्त्र उगाम्यु छे। विविध प्राथमिक समस्याओने लई अने युवतियोना धरनानो मामलो सामे आव्यो छे। विद्यार्थिनीओ होस्टेल बहार धरना पर बैठी हती। मोटी संख्या में विद्यार्थिनीओए धरना कर्या हता जेरे एनएसयूआई युवतियोना समर्थन में आव्यु छे। विद्यार्थिनीओए होस्टेल बहार बेसी अने धरना कर्या हता। होस्टेल में जे तेमने तकलीफो पड़ी रही छे तेने लई अने तेमने धरना योज्या हता। विविध प्राथमिक समस्याओने लई अने युवतियोना धरनानो मामलो सामे आव्यो छे। विद्यार्थिनीओ होस्टेल बहार धरना पर बैठी हती त्यारे एनएसयूआई तेमनी तेमना समर्थन में आव्यु छे। વાત કરીએ આંગે જ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર છે। ધ્રુવ, જે રીતે સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ધરણા કર્યા હતા, શું શું તેમની માંગણીઓ છે, તેમને કેવા પ્રકારની તકલીફ હોસ્ટેલમાં પડી રહી છે? ધ્રુવ, સમરસ હોસ્ટેલની વાત કરીએ તો ફરી એક વખત સમરસ હોસ્ટેલની જે વિદ્યાર્થીનીઓ છે તે ધરણા ઉપર બેઠી છે। મહત્વની બાબત એ છે કે આ પહેલા પણ આ વિદ્યાર્થીનીઓ ધરણા ઉપર બેસી ચૂકી છે। તેમની મુખ્ય માંગણી છે, જે કહી શકાય કે પાણીની વ્યવસ્થા સમરસ હોસ્ટેલમાં નથી, વ્યવસ્થા નથી સારી। આ સાથે જે જમવાનું મળે છે સમરસ હોસ્ટેલમાં એ ખૂબ જ ગંદા ક્વોલિટીનું મળે છે, તેમાં કોઈ પણ પ્રકારની ક્વોલિટી નથી। આ પ્રકારનું ભોજન જે છે તે ખૂબ જ ગુણવત્તાહીન વાળું જે મળે છે તે એક મુખ્ય કારણ છે। અને આ જ કારણે વિદ્યાર્થીનીઓ ફરી એક વખત હોસ્ટેલની બહાર ધરણા કરવા બેઠી હતી। અને ગઈકાલે રાત્રે લગભગ 300 થી વધુ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। અને કહી શકાય કે એનએસયુઆઈના જે આગેવાનો છે તે ત્યાં પહોંચ્યા હતા અને તે વિરોધ પ્રદર્શનમાં તેમના યુવતીઓને સમર્થન માટે પહોંચ્યા હતા। મહત્વનું છે કે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે આને લઈને કઈ પ્રકારની કાર્યવાહી કરે છે એવું જોવાનું રહેશે, કારણ કે આ પહેલા પણ 2 વખત ધરણા થઈ ચૂક્યા છે સમરસ હોસ્ટેલમાં। હવે પછી સત્તાધીશો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છે તે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે, કારણ કે આ જે કિસ્સાઓ છે તે અવારનવાર બનતા હોય છે, કારણ કે ત્યાં જે છે ગુણવત્તાહીન જે ભોજન છે તે મળે છે અને પીવાનું પાણીની સમસ્યા પણ અવારનવાર જોવા મળે છે। જી ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીઓએ ધરણા યોજ્યા હતા, હોસ્ટેલની બહાર બેસી અને તેમણે ધરણા કર્યા હતા। ઉલ્લેખનીય છે કે હોસ્ટેલની અંદર જે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે, પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી તેને લઈ અને વિદ્યાર્થીનીઓએ આ પ્રકારે ધરણા કર્યા હતા। સુરતમાં રાજકોટમાં આ વિદ્યાર્થીઓનો વિરોધ સામે આવ્યો છે। તો બીજી તરફ